સદિશની દિશા ધારો કે એક્સ બાર અને વાય બાર એ આર થ્રી અથવા સોરી આર ટુ અથવા આર થ્રી ના શૂન્યેતર સદિશ છે. શૂન્યેતર સદિશ છે તથા કે બિલોંગ્સ ટુ આર છે. જો કે જો એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ કે વાય બાર એન્ડ કે ગ્રેટર દેન ઝીરો તો એક્સ બાર અને વાય બારની દિશા સમાન છે. એક્સ બાર અને વાય બારની દિશા સમાન છે. બીજું એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ કે વાય બાર હોય પણ કે લેસ ધેન ઝીરો તો એક્સ બાર અને વાય બાર એ એકબીજાની વિરુદ્ધ દિશાના સદસ્યો છે. એક્સ બાર અને વાય બાર એ એકબીજાની વિરુદ્ધ દિશાના સદિશો છે. અને ત્રીજું કોઈ પણ શૂન્યેતર કે બિલોંગ્સ ટુ આર માટે કોઈ પણ શૂન્યેતર કે બિલોંગ્સ ટુ આર માટે એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ કે વાય બાર તો એક્સ બાર અને વાય બાર ભિન્ન દિશાના સદિશો છે. એક્સ બાર અને વાય બાર ભિન્ન દિશાના સદિશો છે. જો શૂન્યેતર સદિશો એક્સ બાર તથા વાય બાર ની દિશા સમાન હોય અથવા તો પરસ્પર વિરુદ્ધ હોય તો તેમને સમરેખ સદિશ કહે છે. જો શૂન્યેતર સદિશ શૂન્યેતર સદિશો એક્સ બાર તથા વાય બારની દિશા સમાન હોય અથવા પરસ્પર વિરુદ્ધ હોય તો તેમને સમરેખ સદિશ કહે છે. સમરેખ સદિશ કહે છે માટે જો x બાર ઇઝ ઇક્વલ્સ ટુ કે વાય બાર તો અને તો જ x બાર તથા વાય બાર કેવા થશે? સમરેખ છે. એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી થી નિર્ણિત થતી દિશાને નિર્ણિત થતી દિશાને
સંકેતમાં x1, x2, x3 વડે દર્શાવાય છે. એક્સ બારની દિશાની વિરુદ્ધ દિશાને માઇનસ x1, x2, x3 વડે દર્શાવાય છે. એક કે ગ્રેટર ધેન 0 આપ્યું હોય તો x1, x2, x3 ઇઝ ઇક્વલ ટુ kx1, kx2 અને kx3. એવી જ રીતે જો k લેસ ધેન 0 હોય તો માઇનસ x1, x2, x3 ઇઝ ઇક્વલ ટુ kx1, x2, kx3, kx1, kx2 અને kx3. તો આમ શું થયું કે એક્સ બાર ની દિશા kx1, kx2, kx3, k belongs to r માઇનસ 0. આમ એક્સ બાર ની દિશા kx1, kx2, kx3 k belongs to r માઇનસ 0 વડે પણ દર્શાવી શકાય. પ્રમેય એક, જો શૂન્યેતર સદિશો એક્સ બાર અને વાય બાર સમાન હોય તો અને તો જ માનાંકમાં એક્સ બાર મોડ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ વાય બાર તથા એક્સ બાર અને વાય બાર સમદિશ છે તથા એક્સ બાર અને વાય બાર સમસદિશ અથવા તો એક જ દિશાના એટલે કે સમદિશ છે. બીજો પ્રમેય છે, જો એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 બાર તો એક્સ બાર થી નિર્ણિત થતી દિશામાં અનન્ય એકમ સદિશ હોય છે. એક્સ બાર થી નિર્ણિત થતી દિશામાં અનન્ય એકમ સદિશ હોય છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ સદિશ મળે છે.
આ બે પ્રમેયને સાબિતી વગર જ સ્વીકારવાના છે. હવે આપેલ સદિશની દિશામાં એકમ સદિશ, આપેલ સદિશની દિશામાં એકમ સદિશ, જો x બાર એ શૂન્યતર સદિશ હોય, જો x બાર એ શૂન્યતર સદિશ હોય તો વન અપોન મોડ x બાર ઇન્ટુ x બાર એ x બાર ની દિશામાં એકમ સદિશ છે. x બાર ની દિશામાં એકમ સદિશ છે, તેને સંકેતમાં એક્સ કેપ વડે દર્શાવાય છે. વાય બાર ઇઝ ઇક્વલ્સ ટુ કે એક્સ બાર અપોન માનાંકમાં એક્સ બાર, જ્યાં કે ગ્રેટર દેન ઝીરો એ x બાર ની દિશાનો k માનવાળો સદિશ છે. અને બીજું છે કે y બાર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ k x બાર અપોન માનાંકમાં x બાર, k ગ્રેટર ધેન ઝીરો એ x બાર ની વિરુદ્ધ દિશાનો k માનવાળો સદિશ છે. ઉદાહરણ એક, x બાર ઇઝ ઇક્વલ્સ ટુ 3, 0, -4 ની વિરુદ્ધ દિશામાં 10 માનવાળો સદિશ શોધો. ની વિરુદ્ધ દિશામાં 10 માનવાળો સદિશ શોધો. ઉકેલ, x બાર માનાંકમાં x બાર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, અંડરરૂટમાં 9 + 0 + 16 ઇઝ ઇક્વલ્સ ટુ 5 આન્સર આવશે. હવે શું આપ્યું છે કે x બાર ની વિરુદ્ધ દિશામાં 10 માન વાળો સદિશ એટલે x બાર y બાર ઇઝ ઇક્વલ્સ ટુ પેલું સૂત્ર આવશે માઇનસ k અપોન માં માનાંકમાં x બાર ઇન્ટુ x બાર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, માઇનસ 10 અપોન 5 ઇન્ટુ 3, 0, -4 થશે. ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, -6, 0 અને 8 થશે.